હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે ગુંદની સુખડી બનાવીશું. આ ગુંદની સુખડી પર્યુષણ પહેલા બનાવવામાં આવે છે, અને જ્યારે તમે તપશ્ચર્યા કરતા હોવ તો આગલા દિવસે તમે જો આ ગુંદની સુખડી ખાઓ તો તમારી તપશ્ચર્યા બહુ સરસ થતી હોય છે. અને પારણામાં પણ જો આ ગુંદની સુખડી ખાઓ તો તમને પગના દુખાવા જે થતા હોય કે કમરના દુખાવા જે થતા હોય એ બધા જ ઓછા થઈ જતા હોય છે, અને ધીમે ધીમે કરીને મટી જતા હોય છે. તો આપણે એના માટે સૌથી પહેલા ઘી લઈશું. અત્યારે મેં 1/4 કપ ઘી લીધેલું છે. એમાંથી મેં 1 ચમચી જેટલું ઘી, 2 ચમચી જેટલું ઘી રેવા દીધું છે. 1/4 કપ ઘી લઈશું અને 1 કપ આપણે ઘઉંનો લોટ લેવાનો છે. અને આ મિશ્રણને આપણે શેકી લેવાનું છે. હજી એની અંદર ઘી આપણે એડ કરી લઈશું. સૌથી પહેલાં જ્યારે પણ આપણે ઘી ઉમેરશું ને એની સાથે એની અંદર લોટ ઉમેરશું ને, એટલે પહેલાં તો ઘી છે, લોટ છે, એ બધો જ ઘી પી જશે, અને પછી ધીમે ધીમે એ લોટ છે એ ઘીને છૂટું પાડશે. અને આ જે લોટ શેકવાની પ્રોસેસ છે એ આપણે મીડિયમથી સ્લો ફ્લેમ પર કરવાની છે, ફાસ્ટ ફ્લેમ પર નથી કરવાની. આ રીતે લોટને આપણે પહેલા શેકીશું. થોડો શેકાયો છે અને થોડો લસબસતો થયો છે. આવું થાય ને પછી આપણે એની અંદર ગુંદ ઉમેરવાનું છે. ગુંદનો મેં અતકચરો ભૂક્કો કરી રાખ્યો છે. સૌથી પહેલાં તો આપણે એની અંદર 1 ચમચી ઘી ઉમેરી લઈશું. અને હવે થોડા પ્રમાણમાં ગુંદ ઉમેરીશું. અતકચરો ભૂક્કો કરેલો છે ગુંદનો. ગુંદને પણ આપણે લોટની સાથે શેકાવા દઈશું. ધીમે ધીમે જે ગુંદ છે એ સરસ રીતે ફૂલવા માંડશે અને એકદમ એનું ટેક્સચર અલગ થઈ જશે. હજી આપણે લોટને થોડું શેકી લેવાનું છે. હજી આપણે 1 ચમચી ગુંદ ઉમેરીશું અને આ ગુંદ છે ને એ થોડો આખો લઈશું. એટલે આ ગુંદ છે એ દેખાવમાં બહુ જ સરસ લાગશે. તમે જ્યારે સુખડી પાથરશો ને ત્યારે આ ગુંદ છે ને આખો ઉપર દેખાશે અને એના કારણે સરસ લાગશે. પણ હા, એ ધ્યાન રાખવાનું છે કે એની કણી નાની હોવી જોઈએ. જો તમે જોઈ શકો છો કે આ જે ગુંદ છે ને એકદમ ઝીણી કણીવાળો છે. આ રીતનો ગુંદ લેવાનો છે. બહુ મોટા ટુકડાવાળો ગુંદ આપણે નથી લેવાનો. અને એને પણ સરસ રીતે શેકી લઈશું. લોટની સાથે સાથે ગુંદ પણ સરસ રીતે શેકાઈ જશે. એટલે ગુંદને ઘણા લોકો અલગથી શેકી લેતા હોય છે, અથવા તો સૌથી પહેલાં ગુંદ શેકે અને પછી એની અંદર લોટ ઉમેરે છે. પણ તમે જો પહેલાં ગુંદ શેકી લેશો અને પછી એની ઉપર લોટ ઉમેરશો ને તો ગુંદ છે ને બહુ વધારે વાર શેકાશે ને તો પણ એનો સ્વાદ સરસ નહીં આવે અને એનું ટેક્સચર પણ સરસ નહીં આવે. એટલે લોટ જ્યારે અડધો શેકાવા આવે ત્યારે એની અંદર જો તમે ગુંદ ઉમેરશો ને તો ગુંદ સરસ રીતે ફૂલી પણ જાય છે, કારણ કે લોટની અંદર અને લોટ અને ઘી બંને છે એટલા માટે. અને સૌથી પહેલાં તમે જ્યારે ગુંદ ઉમેરી અને ગુંદને શેકશો ને તો શું થશે કે તમે વધારે પ્રમાણમાં ઘી લેશો, અને એ વધારે પ્રમાણમાં ઘી લેવાના કારણે જ્યારે લોટ ઉમેરશો ત્યારે પણ તમારે થોડું ઘી વધારે ઉમેરવું પડશે. એના કારણે સુખડીમાં જે ઘી છે ને એનું પ્રમાણ ખૂબ જ વધી જશે અને વધારે પ્રમાણમાં ઘી ઘીવાળી સુખડી તૈયાર થશે. એટલા માટે આ એની પરફેક્ટ રીત છે.
હવે આ મિશ્રણ થોડું ગુલાબી રંગનું થાય ને ત્યાં સુધી શેકીશું, બહુ વધારે ડાર્ક પણ નથી કરવાનું. ઘણા લોકોને એવું થતું હોય છે કે જ્યારે સુખડી બનાવે ને ત્યારે સુખડી બનાવતી વખતે એવું લાગે કે સરસ બની છે, પણ પછી બહુ જ વધારે થોડી કડક થઈ જતી હોય છે, ચવળ થઈ જતી હોય છે. તો લોટ જો બહુ વધારે પ્રમાણમાં શેકાઈ ગયો હોય ને, એટલે કે બહુ જ વધારે આકરો થઈ ગયો હોય ને, તો પણ એવો પ્રોબ્લેમ થતો હોય છે. અને લોટ જો થોડો કાચો રહ્યો હોય તો પણ એવો પ્રોબ્લેમ થતો હોય છે. જો હવે આ ગુંદ છે એ સરસ રીતે શેકાઈ રહ્યું છે, દેખાય છે ને એકદમ સરસ રીતે ફૂલી ગયો છે. છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે, બધો જ ગુંદ છે એ સરસ રીતે ફૂલી ગયો છે. હવે એને આપણે લગભગ એકાદ મિનિટ માટે શેકીશું, એટલે એનો સરસ જે લોટ છે એનો સરસ કલર પણ પકડાઈ જાય અને ગુંદ એકદમ સરસ ફૂલી ગયો છે. જો તમને એવું લાગતું હોય કે આખા દાણા નથી જોઈતા તો થોડુંક આવી રીતે તમે કટ પણ કરી શકો છો, પણ ગુંદની સુખડી બનાવી રહ્યા છીએ એમાં ગુંદ દેખાય તો જ સરસ લાગે છે. સરસ રીતે લોટ અને ગુંદ બંને સરસ શેકાઈ રહ્યા છે, એની સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે. અને હવે આપણે ફ્લેમ ઓફ કરી દઈશું અને એકાદ મિનિટ માટે હલાવતા રહીશું, જેથી કરીને લોટ છે એ આપણો એકદમ પ્રોપર તૈયાર થઈ જાય. આ મોમેન્ટ ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ગેસની ફ્લેમ છે એ તરત બંધ કરી દેવાની છે, નહીં તો પેન ગરમ હોવાના કારણે તમારો જે લોટ છે એ વધારે ને વધારે શેકાયા કરશે અને એના કારણે સુખડી છે એ સરસ નહીં તૈયાર થાય. હવે એકાદ મિનિટ માટે આવી રીતે હલાવતા રહીશું. સરસ રીતે મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને કલર પણ સરસ આવી ગયો છે. હવે એની અંદર આપણે ગોળ ઉમેરવાનું છે. અત્યારે મેં એક કપ ગોળ લીધેલો છે. જેટલા પ્રમાણમાં લોટ હોય એટલા પ્રમાણમાં જ ગોળ ઉમેરવાનું છે. ગોળને મેં ભાંગી લીધો છે અને આપણે ગોળ ઉમેરી લઈશું. ગોળની સાથે સાથે જ આમાં એક ચમચી ઇલાયચી પાવડર, ગોળને થોડો આવી રીતે ખુલ્લો કરી લઈશું, લોટ સાથે મિક્સ કરી લેવાનું છે એને, જેથી કરીને ગોળ ઓગળવા લાગશે. ગોળ ઉમેર્યા પછી આ મિશ્રણ છે ને બહુ વધારે પ્રમાણમાં હલાવવાનું નથી, હળવા હાથે જ હલાવવાનું છે. ઘણા લોકો એકદમ સરસ રીતે મિક્સ કરતા હોય છે ને એના કારણે પણ એમની જે સુખડી છે એ વધારે કડક થઈ જતી હોય છે. અને ગોળ એનું કારણ એ થાય છે કે ગોળનો છે ને બહુ જ વધારે પ્રમાણમાં હલાવો અને પેન ગરમ હોય તો ગોળનો પાયો તૈયાર થઈ જાય છે અને એ પાયો તૈયાર થવાના કારણે તમારી સુખડી છે એ ચવળ બની જતી હોય છે. અને બીજું પણ એ છે કે તમે જ્યારે પણ ગોળ ઉમેરો ત્યારે સરસ સુધારીને અથવા તો એને સરસ રીતે ખાંડી લેવાનો છે, એવો ગોળ ઉમેરવાનો છે, તો ગોળની સુખડી સરસ તૈયાર થાય છે. પ્રોપરલી બધું જ મિક્સ કરી લેવાનું છે. અને જ્યારે પણ ગોળ ઉમેરીએ ને ત્યારે ફ્લેમ ઓફ કરી દેવાની છે. જો ફ્લેમ ચાલુ હશે ને તો પણ ગોળનો પાયો તૈયાર થઈ જશે અને જે સુખડી છે એ વધારે કડક તૈયાર થશે. જો સરસ રીતે ગોળ મિક્સ થઈ ગયો છે. હવે એની અંદર આપણે એક ચમચી સૂંઠ પાવડર ઉમેરી લઈશું, 5 ચમચી ગંઠોડા પાવડર ઉમેરી લઈશું. સૂંઠ, ગંઠોડા અને ગુંદ આ ત્રણેય વસ્તુ એવી છે કે જે તમારા શરીરના કોઈ પણ દુખાવા હશે ને તો એને એમાં રાહત આપશે અને તમને શક્તિ પ્રદાન કરશે. એટલે ઘઉં, ગોળ અને ઘી આ ત્રણ વસ્તુનું મિશ્રણ તૈયાર થશે એટલે તમને એકદમ સરસ શક્તિ મળશે. તમે લાંબા ઉપવાસ કર્યા હોય તો આ સુખડી તમારા બહુ જ કામમાં આવે છે. શરૂઆતમાં નહીં પણ પછી તમે રોજ એક નાનો ટુકડો ખાશો ને તો તમને સરસ શક્તિ મળશે. હવે આ મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. આપણે એને થાળીમાં પાથરી લઈએ. હવે આ સુખડીના મિશ્રણને આપણે થાળીમાં પાથરી લઈશું. અત્યારે તમને એવું લાગે છે કે આ મિશ્રણ એકદમ છૂટું પડેલું છે, પણ ના, છૂટું નથી પડેલું. આની અંદર આપણે ગુંદ ઉમેરેલો છે એટલે ગુંદના કારણે એનું આવું ટેક્સચર છે. તમે એને જ્યારે દબાવીને બરાબર પ્રેસ કરીને વ્યવસ્થિત કરશો ને ત્યારે એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે. મિશ્રણને આપણે દબાવી દેવાનું છે.
સરસ પીસ પણ પડશે અને જો તમને દેખાય છે ને કે ઘી પણ છૂટું પડી રહ્યું છે અને ગુંદ પણ સરસ દેખાઈ રહ્યો છે. ફરીથી એને સરસ રીતે દબાવી લઈશું. જો હવે સુખડી સરસ બંધાઈ ગઈ છે ને. તમને એવું લાગતું હતું ને કે આ સુખડી કેવી રીતે બંધાશે, પણ જો એકદમ સરસ રીતે બંધાઈ ગઈ છે અને એનું ટેક્સચર જોતા જ લાગે છે કે એકદમ સરસ સોફ્ટ એવી સુખડી તૈયાર થઈ છે. હવે આ સુખડીમાં આપણે કાપા પાડી લેવાના છે. એકાદ મિનિટ રેસ્ટ આપી અને પછી એના કાપા પાડી લઈશું. ગુંદની સુખડી સરસ સેટ થઈ ગઈ છે. હવે એને કટ કરી લઈશું આપણે અને કાપા પાડી અને ઠંડી થવા દઈશું અને પછી ડબ્બામાં ભરી લેવાની છે. આ સુખડી લાંબો ટાઈમ સુધી સરસ રહી શકે છે. અંદર જે ગુંદ છે એ સરસ શેકાઈ ગયો છે અને એનો સરસ અવાજ પણ આવી રહ્યો છે. એકદમ ક્રિસ્પી થઈ ગયો છે ગુંદ. અને સુખડી પણ એકદમ સરસ સોફ્ટ તૈયાર થઈ છે. સુખડીના કાપા પાડી લીધા છે. હવે આપણે એને ઠંડે થવા દઈશું અને પછી આપણે એને સર્વ કરી લઈશું. ગુંદની સુખડીને આપણે સર્વ કરી લઈએ. એકદમ સરસ એવી ગુંદની સુખડી તૈયાર થઈ છે. તમે જોઈ શકો છો કે બહુ જ સરસ લાગી રહી છે અને એની સોફ્ટનેસ પણ બહુ સરસ છે. હું તમને એક કટ કરીને બતાવું તો તમને ખબર પડશે. જુઓ આ જે છે એકદમ સરસ ક્રિસ્પી થઈ છે અને એની સાથે એકદમ સરસ સોફ્ટ પણ થઈ છે ને. એકદમ સરસ ગુંદની સુખડી તૈયાર થાય છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એટલી સરસ સોફ્ટ એવી તૈયાર થાય છે. અને આ ગુંદની સુખડી તમે પર્યુષણના પારણામાં અથવા તો અત્તરવાળામાં ચોક્કસથી બનાવજો. અને બહારથી કોઈ વસ્તુ લાવવાની જરૂર નથી. ઘણા લોકો સૂટ ખાતા હોય છે, ઘણા લોકો પેક ખાતા હોય છે અને ઘણા લોકો આ ગુંદની સુખડી ખાતા હોય છે. તો મસ્ત મજાની પર્યુષણ સ્પેશિયલ આપણે ગુંદની સુખડી બનાવી લીધી છે. તો આવી જ નવી પર્યુષણની વાનગીઓ જાણવા અને શીખવા માટે જોડાયેલા રહેજો. ત્યાં સુધી આવજો.